नमस्कार मित्रों, आज आप जियोमेट्रिकल कंस्ट्रक्शन में प्रॉब्लम नंबर 7 जोईशू। टू कंस्ट्रक्ट एंड आर्क ओर सर्कल थ्रू थ्री नॉन लीनियर गीवन पॉइंट O1, O2, O3। आ प्रॉब्लम में एवं कहवा मागे छे के त्रण नॉन लीनियर पॉइंट आपेला छे O1, O2, O3। तो सौथी पहला नॉन लीनियर नो मीनिंग समझशू। नॉन लीनियर एटले के एक लाइन ऊपर आवेला न होय तेवा पॉइंट। तो आपने O1, O2, O3 त्रण पॉइंट आपेला छे के जे एक लाइन ऊपर छे नहीं। तेमाथी आपणे आर्क अथवा तो सर्कल बनावानू छे। तो सौथी पहला आपणे पॉइंट लई लईए। पहेलो पॉइंट आपणे लेशुं, चालो मानी लियो पहेलो पॉइंट हूँ लईश अहीं अने कहीश O1। बीजो पॉइंट अहीं लई लउं O2 અને ત્રીજો પોઈન્ટ કંઈક અહીં લઉં છું અને આ પોઈન્ટને હું કહીશ O3। તો ત્રણ પોઈન્ટ લીધેલા છે। હવે O1 અને O2ને હું સ્કેલની મદદથી જોઈન્ટ કરીશ, ત્યારબાદ O2 અને O3 પોઈન્ટને પણ હું સ્કેલની મદદથી જોઈન્ટ કરું છું। તો મિત્રો જોઈ શકો છો તમે, અહીંયા આપણને બે એક લાઈન બે લાઈન મળેલી છે, O1 O2 પહેલી લાઈન અને O2 O3 એ આપણને બીજી લાઈન। તો હવે આ બંને લાઈનના આપણે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર લેવાના છે, કે જે આપણે આગળ શીખી ગયા છીએ કે લાઈન કોઈ પણ લાઈન હોય એનું પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કઈ રીતે લેવું। તો O1 પોઈન્ટ ઉપર સેન્ટર રાખીશ કંપાસનું, અડધા કરતાં વધારે રેડિયસ કંપાસ ઉપર હું સેટ કરી નાખીશ। હવે O1 પોઈન્ટ સેન્ટર એક આર્ક અપર સાઈડ લગાવીશ, જ્યારે બીજી આર્ક હું લોવર સાઈડ લગાવીશ। હવે સેમ રેડિયસ પણ સેન્ટર ચેન્જ કરીશ। હવે O2 પોઈન્ટ સેન્ટર એક આર્ક અપર સાઈડ કે જે પહેલી આર્કને ઇન્ટરસેક્ટ થશે અને બીજી આર્ક ડ્રો કરીશ એ પણ ઇન્ટરસેક્ટ થવી જોઈએ, રાઈટ મિત્રો? હવે આ બંને જ્યાં આર્કને દેખાય છે એ બંને આર્કને હું જોઈન્ટ કરીને એને એક્સટેન્ડ કરી દઈશ। ચાલો હું નામ આપી દઉં, સમજવામાં સરળતા પડે એટલા માટે આને નામ આપ્યું M અને નામ આપીશ N। સેમ મેથડનો ઉપયોગ કરીશું। હવે આપણે આ લાઈન O2 O3 લાઈન માટે આપણે આ જ મેથડનો ઉપયોગ કરીશું। સૌથી પહેલાં O2 પોઈન્ટને સેન્ટર રાખીશ, અડધા માની લો અહીંયા અડધી માપ આવતું હોય તો અડધા કરતાં વધારે રેડિયસ રાખીને એક આર્ક અપર સાઈડ અને બીજી એક આર્ક હું લોવર સાઈડ લગાવીશ। માપ એટલું ને એટલું રાખીને પણ સેન્ટર હું ચેન્જ કરીશ, O3 પોઈન્ટ સેન્ટર અને આર્ક લગાવીશ કે જે પહેલી આર્કને ઇન્ટરસેક્ટ થવી જોઈએ અને નીચે પણ ઇન્ટરસેક્ટ થવી જોઈએ। તો હવે આ બંને આર્કને હું જોઈન્ટ કરીશ અને લાઈનને એક્સટેન્ડ કરીશ। તો જે પહેલી લાઈન ડ્રો કરી અને બીજી લાઈન ડ્રો કરી એ પણ એક જગ્યાએ ઇન્ટરસેક્ટ થતું હશે, આને હું નામ આપી દઈશ P। P પોઈન્ટે તમારું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે, રાઈટ મિત્રો? તો હવે હું P પોઈન્ટને સેન્ટર રાખીશ અને માપ લઈશ O1 જેટલી રેડિયસ રાખીને, પરિકર સેટ કરીને આમાંથી
आर्क ड्रॉ करीश के जे आ त्रणेय पॉइंट माथी निकलती होय तो आ रीते आर्क लागशे। तो आ प्रमाणे मित्रों आपणे जोयुं के त्रण नॉन लीनियर पॉइंट छे तेमांथी आपणे आर्क अथवा तो सर्कल ड्रॉ करी शकीए छीए।